તો આપણે ફોગ લાઇટ ફિટ કરી ને ત્યાં કટ આઉટ થોડુંક વધારે રહી ગયું છે, એટલે એમસીલ ભરી દે એટલે આખું બ્લેક બ્લેક કમ્પ્લીટ થઈ જાય. એટલે આમાં તો જો અત્યારે પેલા એક લેયર મારી દીધી છે, બીજી લેયર કમ્પ્લીટ કરી. તો અહીંયા મેં બધું કલેક્શન તો છે તે જોઈ લીધું છે ને, કલેક્શન અહીંયાનું બહુ જ મસ્ત. આ આપણે કેશોદમાં છે મેઇન, આપણી જે આંબાવાડી બજાર છે તેમાં શોરૂમ પણ બને છે. અત્યારે જે આપણે બગીચાવાડી શેરી કહીએ છીએ ત્યાં આંબાવાડી મેઇન બજારમાં છે. અત્યારે આરતી પણ ચાલુ થઈ ગઈ છે, તો ચાલો તમે પણ આરતીમાં જોડાઈ જાઓ. ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ચેનલ, રામ રામ અને જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વ્લોગમાં. તો કેમ છો યુટ્યુબ ફેમિલી, આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો અત્યારે જુઓ કે હું પણ રેડી થઈ ગયો છું અને દિશા પણ રેડી થઈ ગઈ છે. અને જુઓ કે અત્યારે વાગી ગયા છે 8:30, એટલે આજે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. આજે વહેલા રેડી થઈ ગયા, એનું કારણ એ છે આજે છે નવરાત્રિની સ્ટાર્ટ થઈ ગઈ છે આજથી. તો તમને બધાને મારા અને મારા પરિવાર તરફથી નવરાત્રિની ઢેર સારી શુભકામના. તો દિશા આજે આપણે માતાજીની બોલું જે આપણે હા એ બધું કરવાનું છે, મમ્મી કરશે સવારે. એટલે મીન સવાર તો થઈ જ ગયું, અત્યારે બધું ત્યાં ગોઠવશે એમ, ટીપાઈ રાખીને પછી માતાજીને ફોટો ને બધું બેસાડવાનું છે. આપણે 9 દિવસ ત્યાં માતાજી ને બેસાડીએ છીએ, રોજ એમની રોજ રાત્રે પૂજા કરવાની હોય છે, આરતી ને એવું બધું કરવાનું, એટલે એ બધું કરીએ છીએ. તો આપણે હવે તો તમને રાત્રે જોશો વિડીયોમાં તો તમને ખબર પડી જશે. તો ચાલો હવે નાસ્તો કરી ગયો, ચાલો નાસ્તો કમ્પ્લીટ થઈ ગયો છે તો નાસ્તો કરીએ, કપડાય ધોવાના. એવું છે તો ચાલો હવે પહેલાં ફટાફટ આપણે નાસ્તો કરીએ અને પછી જઈએ ઓફિસે. કેમ કે ફ્રેન્ડ્સ હમણાં ઓફિસના કામમાં એટલા બધા ઓક્યુપાઈડ રહે છે. તમને કાલનો વ્લોગ જોયો છે તો પણ તમને ખબર હશે કે ઓફિસે કાંઈ વ્લોગ શૂટ કરવાનો પણ ટાઈમ નથી મળતો હવે, વાંધો નહીં પણ શું કરીએ. તો ચાલો હવે નાસ્તો કરીએ અને જઈએ સીધા ઓફિસે. તો ફ્રેન્ડ્સ હજી નાસ્તો તો બનાવે છે. તો જુઓ કે અત્યારે મંદિરની બધું આ નવરાત્રિ છે એટલે બધી આખા આપણે સાફ સફાઈ કરી નાખીએ પહેલાં, અને પછી અહીંયા માતાજી બેસાડવાના છે તો એ બેસાડી દઈએ. તો ફ્રેન્ડ્સ અત્યારે જુઓ કે 10:30 થઈ ગયા, 10:15 ને 5 થઈ છે. તો મંદિર છે સાફ કરવાનું હતું, તે તો મંદિર તો સાફ કરી નાખ્યું છે, હું તમને બતાવતા જ ભૂલી ગઈ. જો મંદિર છે તે સાફ થઈ ગયું છે, કારણ કે આજે પહેલું નહોતું છે તો પછી માતાજીને બેસાડવાના છે અહીંયા. તો એ છે બપોર પછી બેસાડશું, કારણ કે ગરબો ને બધું આવી જાય ને, પછી બધું રેડી કરીએ અને પછી બેસાડી દઈશું, પછી હું તમને આગળ બતાવીશ. ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે 12 અને જમવાનું બધું તૈયાર થઈ ગયું છે. મગ ભાત અને સૂકી ભાજી કરવાની છે અને મમ્મી લોટ બાંધે છે રોટલી કરવા માટે, અને પીસ ને લોકો આવી ગયા છે ગાડીમાં, કંઈક કરે છે. શું કરવા ઓફિસે તો આવી ગયા છે ફ્રેન્ડ્સ, પણ મારા હાથ ઓલા એમસીલ વાળા છે એટલે કંઈ દેખાય. શું કરું, બ્લોગ બનાવ્યો નથી, આપ બતાવી દઉં તમને. તો ફ્રેન્ડ્સ જુઓ આપણે આવ્યા હતા, આવીને પછી આ એમસીલ છે ને, તો આપણે ફોગ લાઇટ ફિટ કરી ને ત્યાં કટ આઉટ થોડુંક વધારે રહી ગયું છે, એટલે એમસીલ ભરી દે એટલે આખું બ્લેક બ્લેક કમ્પ્લીટ થઈ જાય. એટલે આમાં તો જો અત્યારે પહેલાં એક લેયર મારી દીધી છે, હવે બીજી લેયર કમ્પ્લીટ કરી આ સુકાય પછી કરીએ એટલે આખો કમ્પ્લીટ થઈ જાય એમ વ્હાઈટ. આ વ્હાઈટ શું આપણે રાઉન્ડ આખો. તો જો એક તો બાજુ કમ્પ્લીટ કરી નાખો છો, ઓલી સાઈડ બાકી છે. જો બે ને બે 4 એમસીલ, બે તો વહી ગઈ છે, બે થાય છે જો. ચાલો અમે કરી લઈએ ફ્રેન્ડ્સ. ત્યાર પછી તો અમે જમી લીધું હતું ને, જમીન આવી ગયા છે અત્યારે ઓફિસે ને. જુઓ કે મારું એડિટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે ને, અત્યારે વિડીયો રેન્ડર ઉપર રાખ્યો છે. તો જુઓ કે વિડીયો ચાલુ છે અત્યારે, વિકાસ દયાલ એક્સપ્લોર ડન્સિન અત્યારે રશિયામાં છે. તો કાંઈ વાંધો નહીં, તો આપણો તો વિડીયો અત્યારે કમ્પ્લીટ એડિટિંગ થઈ ગયું છે. તો ચાલો પેલા થંબનેલ બમનેલ ને બધું કમ્પ્લીટ કરી નાખીએ ને પછી જવાનું છે બજારમાં આપણે, એટલે મેં કીધું ફટાફટ આપણે કમ્પ્લીટ કરી નાખીએ. આમ પણ જુઓ કે અત્યારે હજી વાગ્યા છે 3 જ થયા છે, તો 15 મિનિટનું કામ છે, 15 મિનિટમાં આપણે બધું કામ કમ્પ્લીટ કરી નાખીએ. તો ફ્રેન્ડ્સ અત્યારે હું આવી ગયો છું ઘરે, કેમ કે ડીસાને સાથે લઈ જવાની છે. તો જો ડીસા પણ રેડી થઈ ગઈ છે, તો ચાલો ડીસા એ ટીશર્ટ લઈ જવાનું છે સાથે. એવું છે, તો ચાલો હવે વાગી ગયા છે જો કે 4:15 થઈ ગયા છે. તો ચાલો હવે જઈએ ફ્રેન્ડ્સ, અને ડીસાને ચોલી ને એવું બધું જોવાનું છે બજારમાં, અને બીજું શું કરવાનું છે ડીસા કામ. પણ એક વસ્તુ કે આપણે જે રાખીએ નહીં બતાવી, છેલ્લે સરપ્રાઈઝ તમને પછી ખબર પડશે, પણ હું કલેક્શન તો બતાવી શકું. હા કલેક્શન, પણ એ લોકો પરમિશન આપે તો બતાવી શકે ને આપણે. જોઈએ હા, ના તો નહીં પડે. તો ચાલો ફ્રેન્ડ્સ હવે જઈએ. તમારે જેવું કલેક્શન જોઈ છે,
ફ્રેન્ડ્સ, અમે બે ત્રણ જગ્યાએ તો જોયું હતું પણ ત્યાં કાંઈ મેળ નથી આવ્યો, કેમ કે ડીસાને કાંઈ ગમતું નથી. એટલે જુઓ કે અત્યારે મારા મિત્ર છે અહીંયા કેશોદમાં કેડીલા ફેશન કરીને, તો મિતભાઈ જીતભાઈ પાસે આવ્યા છીએ. તો જીતભાઈ કેમ છો, મજામાં? અરે ક્લાસ, બોલો બોલો. તો પછી એમાં એવું હતું કે બે ત્રણ જગ્યાએ અમે જોયું હતું, પછી કે મેળને અમે ગાલો જીતભાઈ પાસે ફોન કર્યો હતો. તો અત્યારે હવે કયું ફાઇનલ કરી નાખ્યું છે અને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે, હવે કયું બતાવ્યું છે એ તમને બતાવતા નથી, પણ ડીસાને કહે કે બધું આનું કલેક્શન તમને બતાવી દઈ. તો અહીંયા મેં બધું કલેક્શન તો છે તે જોઈ લીધું છે ને, કલેક્શન અહીંયાનું બહુ જ મસ્ત છે. આની પહેલાં પણ અમારે જ્યારે મેરેજમાં રાખ્યું હતું ત્યારે પણ અમે અહીંયા કેડીલા ફેશનમાં જઈવા હતા, અને આજે પણ મારે ફંક્શન છે એના માટે મારે રાખવાનું હતું, તો એ પણ હું અહીંયા જ આવી છું જોવા માટે, કારણ કે મને અહીંયાનું કલેક્શન બહુ ગમે છે એ માટે. તો અહીંયા બધું જ બતાવી દીધું છે, તમે જોઈ શકો છો. અને અહીંયાનું એડ્રેસ શું છે? આપણે કેશોદમાં છે મેઇન, આપણે જે આંબાવાડી બજાર છે તેમાં, અને એક્ઝિટ આપણે જે સમ્રાટ હોટલ છે એની સામે. અને બીજો શોરૂમમાં બીજો શોરૂમ પણ બને છે, અત્યારે જે આપણે બગીચાવાડી શેરી કહીએ છીએ ત્યાં આંબાવાડી મેઇન બજારમાં છે. ઓકે, તો અહીંયા તમારે આવવું હોય તો તમે એડ્રેસ છે તે આપી દીધું છે, તો તમે અહીંયા એકવાર વિઝિટ કરજો. બહુ જ મસ્ત કલેક્શન છે, તમને ચોલીમાં અને ક્રોપટોપમાં ને એ રીતના બધું જ મળી જશે કલેક્શન, તમારે જેવું જોતું હશે. અને બધું કપલમાં જ છે કે શો, હું તમને બતાવી દઉં. અહીંયા છે ને કપલમાં પણ મળી જશે ચોલી જેવું જ, બહુ મસ્ત છે. તો એકવાર અહીંયા જરૂરથી વિઝિટ કરજો તમે. ફ્રેન્ડ્સ, અત્યારે અમે પહોંચી ગયા છીએ ઘરે, અને જુઓ કે ડીસા તો અત્યારે વાહ, કપડાં બપડા ચેન્જ કરીને નાસ્તો કરે છે. ફ્રેન્ડ્સ, એ તો શું કરસ, કઈ ફાઇનલ કહી દી પાણીપુરી ની રિક્ષા આખી ઠુસકુ માટે મગાવી છે. જો ઠુસકુ આજ કેટલા દિવસ પછી આવી છે, કેમ નથી આવતી તું? કેમ નથી આવતી તું? જો ફ્રેન્ડ્સ, અને પાણીપુરી ખાવા મશગુલ છે. જો મેં અત્યારે એક પ્લેટ અહીં લીધી છે, બાકી જો આખી પાણીપુરી ની રિક્ષા ટ્રિસ્કો માટે મગાવ. તું કહી દે ફ્રેન્ડ્સ ને, કેમ નથી આવતી અહીંયા? ઓકે ફ્રેન્ડ, હું ઇસકો દેખી કે થી ને એટલે નથી આવતી. ઇસકો દેખી કે થી ને એટલે નથી આવતી. તો પેલા હું ખાઈ લઉં કે દે. તો કે ફ્રેન્ડ, હું પેલા ખાઈ લઉં પછી વાત કરીએ. પછી વાત કરી. ફ્રેન્ડ્સ, ત્યાર પછી તો ઠીસકું વહી ગઈ હતી પાણીપુરી ખાઈ ઘરે. અને જુઓ કે અત્યારે આપણે, મેં તમને સવારે કીધું હતું એ પ્રમાણે કે આપણે માતાજીની જે દર વખતે પૂજા કરીએ છીએ અહીંયા બેસાડીએ છીએ, તો એના માટે અત્યારે બધું ડેકોરેશન ને બધું કમ્પ્લીટ ચાલુ કરી દીધું છે. તો જુઓ, આ બધું ડેકોરેશન અહીંયા થઈ ગયું છે. તો ડીસા ક્યાં ઓલા ફૂલા ફૂલ લેવા હતા નહીં, ક્યાં લેવા? ભૂલાઈ ગયા, રિયલ ફૂલ ભૂલાઈ ગયા, પણ આ ફૂલ મસ્ત લાગશે. જો જુઓ ફ્રેન્ડ્સ, અત્યારે આ ફૂલ આપણે, આ ફૂલથી પપ્પા ડેકોરેશન કરે છે. જો તો હજી આટલા બધા ફૂલ પડ્યા છે એમને, તો ચાલો પહેલા ડેકોરેશન કમ્પ્લીટ થઈ જવા દઈએ અને પછી તમને બતાવીએ. તો ફ્રેન્ડ્સ, અત્યારે બધું કમ્પ્લીટ ડેકોરેશન થઈ ગયું છે, અને માતાજીની છબી પણ રાખી દીધી, મતલબ માતાજીને બેસાડી પણ દીધા છે, અને જો કે દીવો પણ પ્રગટાવી દીધો છે. અને જો તમને બધું ડેકોરેશન બતાવી દઉં, અને જો કે અહીંયા ગરબો પણ પેટાવી દીધો છે. તો જો આ રીતનું કંઈક ડેકોરેશન છે, તમને બતાવી દઉં છું. જો આ રીતનું આખું ડેકોરેશન કર્યું છે, બહુ મસ્ત બનાવ્યું છે એમ. તો જુઓ કે આ રીતનું આખું ડેકોરેશન આપણું થઈ ગયું છે. તો જુઓ હવે ડીસા અત્યારે પૂજા કરે છે બધી. તો મેં ફ્રેન્ડ્સ તમને આગળ બતાવી દીધું હતું કે ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું છે. તો જુઓ અત્યારે આરતી પણ ચાલુ થઈ ગઈ છે, તો ચાલો તમે પણ આરતીમાં જોડાઈ જાઓ.